સુરતમાં કોરોનાના વધતા કેસોની અસર બજારોમાં પણ જોવા મળી રહી છે। આજે રવિવાર હોવા છતાં અમદાવાદના લો ગાર્ડન બજારમાં સામાન્ય કરતાં ઓછી ભીડ જોવા મળી। કપડાં તથા ખાણીપીણીની લારીઓ પર ગ્રાહકોની સંખ્યામાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે સરકારના નિર્ણયથી વેપારીઓની ચિંતા પણ ક્યાંક વધી ગઈ છે। કોરોનાના કેસોમાં સતત વધારો થતા શનિ અને રવિવારે મોલ અને મલ્ટીપ્લેક્સ બંધ રાખવાની જાહેરાત થઈ છે। ઉપરાંત અમદાવાદમાં રાત્રિના 9 વાગ્યાથી કર્ફ્યુનો પણ અમલ થઈ જાય છે। તેની સીધી અસર અમદાવાદના અન્ય બજારો પર પણ જોવા મળી રહી છે। હાલમાં આપણે અમદાવાદના લો ગાર્ડન બજાર ખાતે છીએ, જ્યાં સામાન્ય રીતે દર રવિવારની સાંજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે। અહીંની જે અવનવી બાંધણીઓની કે પછી ચણિયાચોળીની જે વેરાયટી છે, ઉપરાંત જે શૂઝ માટે કે બૂટ ચપ્પલ માટેનું બજાર છે, ડ્રેસ મટીરિયલ્સનું બજાર છે, ત્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો જોવા મળતા હોય છે। પરંતુ આ રવિવાર અલગ છે અને કોરોનાનો ભય લોકોના મનમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। આપણે અહીંના દુકાનદારો સાથે પણ વાત કરીશું કે કેવી સ્થિતિ છે અને કેટલી સંખ્યામાં ગ્રાહકો આવી રહ્યા છે। ગયા રવિવારની સરખામણીએ આ રવિવારે કેટલા ગ્રાહકો છે બજારમાં? 100% છે જ નહીં। કેવા પ્રકારની મુશ્કેલીઓ આપને રોજિંદા વ્યવહારમાં ચલાવવા માટે કે કોરોનાના વધતા કેસની અસર કેવી થઈ છે આપના જીવન પર? અમારે મોણાના ત્યાં ફાંફા પડે છે, તો વેપારીઓ એકદમ પબ્લિક જ નથી અમારી લાઈનમાં। તો આ સમયનો અત્યારે જે અમારો આર્થિક સમય ચાલી રહ્યો છે, બિલકુલ એમ કહી શકાય કે બિલકુલ માઇનસ પોઈન્ટમાં ચાલે છે અત્યારે। કોઈ પણ જાતનો અત્યારે રોજગાર કઈ પણ જગ્યાએ કોઈ પણ બજારમાં સામાન્ય પબ્લિકને તો એટલો નડ્યો છે અત્યારે, રોજગાર કોઈની પાસે નથી રહ્યો। એમાં એટલો ઇશ્યુ થઈ શકે છે કે એક સમયે જો એક વસ્તુ જે તફાવત મૂકવા જઈએ તો આજના સમયમાં અમારી નજરની સરખામણી એવી છે કે નોકરિયાત માણસો જે છે એમને એટલો અસર થતો હશે કે નહીં થતો હોય એમને નથી ધ્યાન, પણ અમે જે છીએ અમે સામાન્ય પબ્લિક છીએ, અમારે અત્યારે એવી રીતની પોઝિશન છે કે રોજ કમાવાનું રોજ ખાવાનું, એની જગ્યાએ અત્યારે અમારે રોજ કમાવાની ગણતરી તો દૂર, અમારે જે બહારનું પબ્લિક આવતું હતું, આજે માર્કેટ છે અમારું લો ગાર્ડન માર્કેટ, આજે મારો ધ્યાન છે ત્યાં સુધી એપ્રોક્સ 45 યર્સ ઓલ્ડ માર્કેટ છે આ, આ વર્લ્ડ છે, ઓલ ઓવર ઇન્ડિયા વાઇઝ વર્લ્ડ ફેમસ માર્કેટ છે આ। આ માર્કેટની અંદર જેટલું અમારે લોકલ પબ્લિક આવતું હતું એના કરતાં કઈ ગણું, બહુ જાજુ ગણું અમારે એટલું બધું વધારે બહારનું પબ્લિક આવતું હતું, જેનાથી અમારા માર્કેટની એક ઇમેજ હતી ઓલ ઓવર ઇન્ડિયા નહીં બટ આઉટ ઓફ કોરોનાના કોરોના કેસ જ્યારે ઘટ્યા હતા તાજેતરમાં ત્યારે ગરાગીમાં વધારો જોવા મળ્યો હતો? જ્યારે કોરોનાના કેસ ઘટ્યા હતા એ પછી ઓબ્વિયસલી 100% વાત છે તમારી, એ પછી અમારે જે હતું એ પ્રમાણે બિઝનેસ પાછું મેન્ટેન થઈ ગયું હતું અને પબ્લિકનો પણ આવરો જવરો વધી ગયો હતો। બરાબર હતું કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ પાડ્યો હતો, માસ્ક પહેરીને આવતા હતા, પણ છતાં એ પછી થોડું ઘણું મેન્ટેન થયું હતું, માટે બજારમાં બધાને પાછું જેમ હતું એમ રોજગાર મળવા મળ્યો હતો અને પાછું સારું થઈ ગયું હતું। લો ગાર્ડન ખાતેના વેપારીઓ જણાવી રહ્યા છે કે ભીડમાં ઘણો ઘટાડો થયો છે, જે ગ્રાહકો આવવા જોઈએ તે આવી રહ્યા નથી। અહીંયા જે આજે ભીડ હાજર છે તે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થઈ રહ્યું, પરંતુ માસ્ક તો લગભગ તમામ વ્યક્તિ પહેરે છે, જે દર્શાવે છે કે લોકોમાં કોરોનાનો ડર ફરી વખત પેસ્યો છે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે પરાગ દવે, VTV ન્યૂઝ અમદાવાદ।